નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો પાલિતાણાની. પાલિતાણામાં ભારતીય મજદૂર સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. પાલિતાણામાં ભારતીય મજદૂર સંઘ દ્વારા આજરોજ સંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયાના કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં પરિવહન કાયદાઓમાં કરવામાં આવી રહેલા મોટા ફેરફારને કારણે કામદારોની સ્થિતિ દયનીય થશે. નવા કાયદામાં તમામ સત્તા માલિકોને આપવામાં આવી છે, જેથી કામદાર પાસે સ્વબચાવની એક પણ તક નથી રહેતા, નોકરીની કોઈ સલામતી નહીં રહે. જ્યારે પ્રજાને સારી સતી અને સલામત પરિવહન સેવા મળી રહે તે હેતુથી રાજ્ય પરિવહન નિગમોની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ હાલ દેશના મોટાભાગના રાજ્યોમાં પરિવહન નિગમોને બંધ કરી પ્રજાને મળતી સુવિધા છીનવી લેવામાં આવી છે. લોકો માટે શરૂ કરવામાં આવેલા સરકારી સેવાકીય એકમોને બંધ કરી ખાનગીકરણ તરફ અંધરી દોટ મૂકવામાં આવી રહી છે. તેના વિરોધમાં ભારતીય મજદૂર સંઘ પાલિતાણામાં મનસુખભાઈ માંડવિયા સંસદ સભ્ય કાર્યાલય ધારાસભ્ય કાર્યાલયમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વિશાલ સાગઠિયા, જેડએસ ટીવી, પાલિતાણા.